हेलो डियर स्टूडेंट, आज ना आपनो विषय छे विज्ञान धोरण 7 पाठ 12 वनस्पति में प्रजनन वैज्ञानिक कारणों आपी समझावो। आ वीडियो में तमे वैज्ञानिक कारणों व्याख्या तफावत टूंका प्रश्नों एना विषे माहिती मेळवशो। शुरुआत करिए वैज्ञानिक कारणों थी कि वैज्ञानिक कारणों केवी रीते लखाय ए हुं तमने समझावीश, बराबर? तो चालो जोईए। पवन द्वारा परागण थतु होय तेवा पुष्पमां परागरज हलकी अने पुष्कळ संख्यामां उत्पन्न थाय छे। બે વૈજ્ઞાનિક કારણોમાં કોઈ પણ એક લખવાના રહેશે, બરાબર? એમાં બે માર્ક્સનું પૂછાય છે, ચાર મુદ્દા લખવાના રહેશે। એમાં તમે જુઓ કે પહેલો પોઈન્ટ થતા પરાગણમાં પુષ્પોની પરાગરજ ઉડી શકે તે માટે હલકી હોવી જરૂરી છે। બીજો પોઈન્ટ, વળી પવન દ્વારા ઉડેલી બધી જ પરાગરજ પડે તેમ બને નહીં। ત્રીજો પોઈન્ટ, આમાં ઘણી બધી પરાગરજ નકામી જાય છે। ચોથો પોઈન્ટ, આ કારણે પવન દ્વારા પરાગણ સફળતાપૂર્વક થાય। તે માટે પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે।
હવે આમાં તમે જુઓ કે પવન દ્વારા પરાગરણમાં પુષ્પોની પરાગરણ જે છે હવામાં ઉડી શકે તે માટે હલકી હોવી જરૂરી છે અને વળી પવન દ્વારા ઉડેલી બધી પરાગરણ પરાગાશન પર પડે તેમ બને નહીં હવે ઉડી જાય તો બધી પરાગરણ પર પડે એવું જરૂરી નથી આમ ઘણી બધી પરાગરણ નકામી જાય છે આ કારણે પવન દ્વારા પરાગરણ સફળતાપૂર્વક થાય તે માટે પુષ્પોમાં પરાગરણ હલકી અને પુષ્કળ સંખ્યામાં હોય છે બીજું વૈજ્ઞાનિક કારણ જોઈએ કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે વિદ્યાર્થી મિત્રો કેટલાક બીજ એવા હોય કે જેમને પાંખ જેવો ભાગ હોય છે તો જોઈએ પહેલો પોઈન્ટ બીજને પાંખ જેવો ભાગ હોય તો પવન આવતા આ પાંખ બીજ હવામાં ઉડે છે બીજને પાંખ જેવો ભાગ હોય તો પવન આવતા આ પાંખ જેવા ભાગની મદદથી બીજ હવામાં ઉડે છે બીજો પોઈન્ટ બીજ હવામાં ઉડી તે પોતાના ઉત્પત્તિ સ્થાનથી દૂર જઈ બીજ હવામાં ઉડી તે પોતાના ઉત્પત્તિ સ્થાનથી દૂર જઈ પડે છે આમ દૂરના સ્થળે અનુકૂળ સંજોગો મળતા બીજમાંથી નવો છોડ ઉગે છે આગળ આમ થવાથી એક જ જાતની વનસ્પતિ એક જ જાતની વનસ્પતિ નજીક નજીક ઉગવાને બદલે ફેલાવો થાય છે
હવે જો બીજને પાંખ જેવો ભાગ હોય તો પવન આવતા પાંખ જેવા ભાગની મદદથી બીજ હવામાં ઉડે, બીજ હવામાં ઉડી કે પોતાના ઉત્પત્તિ સ્થાનથી દૂર જઈ પડે છે. આમ દૂરના સ્થળે અનુકૂળ સંજોગો મળતા નવો છોડ ઉગે છે. આમ થવાથી એક જ જાતની વનસ્પતિ નજીક નજીક ઉગવાને બદલે બધા સ્થળે ફેલાવો થાય છે. પરિણામે સૂર્યપ્રકાશ, પ્રાણી સોરી પાણી સૂર્યપ્રકાશ પાણી અને પોષક દ્રવ્યોની સ્પર્ધા અટકે છે. બરાબર, યાદ રાખજો આમ થવાથી એક જ જાતની વનસ્પતિ નજીકનાથી ઉગવાને બદલે બધા સ્થળે ફેલાવ થાય છે. પરિણામે સૂર્યપ્રકાશ પાણી અને પોષક દ્રવ્યોની સ્પર્ધા અટકે છે. હવે આ હતા બે આપણા વૈજ્ઞાનિક કારણ. હવે જોઈશું તફાવત. આપો કેસર અને સ્ત્રી કેસર, હવે બંને વચ્ચે તફાવત લખવાના તો બે મુદ્દા લખી શકો બે માર્કમાં. તો પહેલો પોઈન્ટ જોઈશું કુંકેસરમાં કે તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. પહેલો સ્ત્રી કેસરમાં જોઈએ તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. બીજો પોઈન્ટ જોઈશું કે તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે. બરાબર, તે પુષ્પનું નર પ્રજનન અંગ છે, તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે, તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે. આવી રીતે તમારા તફાવત લખવાના રહેશે બે મુદ્દા પાડીને. આગળ જોઈશું વ્યાખ્યા આપો. વ્યાખ્યા પણ પૂછાતી હોય છે તો તમારે એ પણ તૈયાર કરવાની રહેશે. પ્રજનન પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની પ્રક્રિયાને પ્રજનન કહે છે.
याद रखो पितृमांथी नवा सजीव उत्पन्न थवानी क्रियाने प्रजनन कहे छे। बीजो पॉइंट परागनयन, पुष्पना परागाशयमांथी परागरजनु परागासन तरफना वाहन में फलन नरजन्यु अने मादाजन्यु संयोगन थवानी क्रिया ने चौथु जोइए फलितांड। नरजन्यु अने मादाजन्युना संयोगमांथी रचाता कोषने फलितांड कहे छे। तो आ चार व्याख्या तमारे नक्की अने तैयार करवानी रहेशे। हवे बे मार्क वाला प्रश्नना जवाब जोईए, टूंकमां उत्तर आपो प्रश्नना। ज्यारे तमने बे मार्क्समां प्रश्नना जवाब पूछाय त्यारे टूंका प्रश्नो एवुं कहेवाय छे ने, एवुं पूछे कि प्रजननना प्रकारो उदाहरण आपी समजावो, तो तमारे केवी रीते लखवानुं। तो पहेला प्रजननना मुख्य बे प्रकार छे, अलिंगी प्रजनन अने लिंगी प्रजनन। એમાં અલિંગી પ્રજનનમાં તેમાં વનસ્પતિના બીજ વિના આપણે છોડ ઉત્પન્ન કરી શકીએ છીએ, એ પ્રક્રિયાને કહેવાય અલિંગી પ્રજનન। એમાં અલિંગી પ્રજનનના પ્રકાર આ રીતે છે, વનસ્પતિ પ્રજનન, એમાં આડુની વેલ આવશે, પાનકૂટી આવશે, કલિકા સર્જનમાં યીસ્ટ, અવખંડનમાં સ્પાઇરોગાયરા, બીજાણુ સર્જનમાં મ્યુકર હંસરાજ। લિંગી પ્રજનનમાં તેમાં નવો છોડ બીજ વાવી મેળવાય છે, એમાં ઘઉં, મકાઈ, મગ, ચણા વગેરે આવશે। હવે એવું પૂછે બીજો પ્રશ્ન, વાત કરીએ કે વાનસ્પતિ પ્રજનન એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો, મૂળ, પ્રકાંડ, પર્ણ, કલિકા જેવા વાનસ્પતિના ભાગો વાવી તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય, આ પ્રકારના પ્રજનનને વાનસ્પતિ પ્રજનન કહે છે। પહેલાં લખવાની તમારે વ્યાખ્યા, વ્યાખ્યા લખી પછી એની સમજૂતી આપવાની રહેશે કે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઝડપથી નવા છોડ ઉત્પન્ન કરી શકાય છે। બટાકાની આંખ રોપીને બટાકાનો છોડ ઉગાડી શકાય છે, પાનકૂટીના પર્ણ પરની કલિકામાંથી નવો છોડ ઉગાડી શકાય, ગુલાબ મહેંદીની ડાળીનો ટુકડો રોપી તેમાંથી નવો છોડ વાવી શકાય। વાનસ્પતિક પ્રજનન એ પણ એક પ્રકારનું શું છે, અલિંગી પ્રજનન જ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એવો પ્રશ્ન હોય કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો અથવા તો પરાગનયનના બે પ્રકાર આકૃતિ દોરી સમજાવો,
एक लिंगी द्विलिंगी पुष्पों बीज विकिरणना फायदा तो तमारे शुं करवानुं के ओछामां ओछा चार मुद्दा लखवा जरूरी छे। बे मार्क्सनो प्रश्न होय तो पहला प्रश्नने ध्यानथी वांचवानो, शुं पूछ्युं छे, कई माहिती मांगी छे ए जोवानी अने पछी लखवानी रहेशे। तो आजना आ वीडियोमां आपणे टूंका प्रश्न, वैज्ञानिक कारण, तफावत અને વ્યાખ્યાની ચર્ચા કરી કે તમે તમારી નોટબુકમાં લખજો અને તૈયાર કરજો, વર્કશીટો વ્યવસ્થિત રીતે લખી અને મોકલવાની હોય છે। સ્કૂલમાં ઘણા વિદ્યાર્થીઓ વર્કશીટમાં વ્યવસ્થિત લખતા નથી, વર્કશીટની અંદર જવાબ લખી દેતા હોય છે, તો એવું ના કરો, પેજમાં વ્યવસ્થિત લખી અને પછી જવાબ મોકલો। થેન્ક યુ।